અબડાસાના ડુમરામાં ઉજ્જૈનથી અભ્યાસ કરવા આવેલા 24 વિદ્યાર્થીઓને તંત્રની મદદથી ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. ડુમરામાં આવેલા જવાહર નર્મદા વિદ્યાલયમાં ઉજ્જૈનથી 24 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીંયા આવ્યા હતા, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ લોકડાઉન હોય, અન્ય કોઈ વ્યવસ્થા ન હોય અને લોકડાઉન 1 અને વાર્ડ લોકડાઉન પાર્ટ 2 થયું, જેના લઈને છેલ્લા ઘણા સમયથી તેઓ અહીંયા અટકવાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા 56 સીટર બસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી અને તેમના પોતાના વતન એવા ઉજ્જૈનમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બસમાં કચ્છ કલેક્ટરના આદેશ અનુસાર 2 પોલીસનો સ્ટાફ સાથે ફ્રૂટ પેકેટ સહિતની પણ વ્યવસ્થા કરાઈ અને ઉજ્જૈન આ બસને મોકલવામાં આવી રહી, જે દ્રશ્યમાં નજરે પડે છે. જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ઉજ્જૈનથી માઇગ્રેશન પોલિસી પ્રમાણે 24 સ્ટુડન્ટ્સ આવેલા હતા અને લોકડાઉન થતાં એમનું પરીક્ષા સમયને બધું પૂર્ણ થયું હોવા છતાં તેઓ અહીંયા હતા. લોકડાઉનના કારણે કોઈ પણ જાતની મુસાફરીની પરવાનગી ન હોવાથી તેઓ ખૂબ સુરક્ષિત રીતે અહીંયા હતા આટલા દિવસો. તેમ છતાં વાલીઓ તરફથી ચિંતા વ્યક્ત થતી હતી અને કચ્છ કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મેડમે ત્યાં વહીવટીતંત્ર સાથે વાત કરી અને એમના અથાગ પ્રયત્નોથી કાલે 56 સીટર બસમાં 2 પોલીસ ગાર્ડ, 1 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે અને એમની સાથે કુક્ડ ફૂડ, પાણીની સગવડતાઓ અને અગાઉ અહીંયા હેલ્થ ચેકઅપ સાથેની આ ટીમ રવાના કરેલી છે. કુલ 24 બાળકો હતા, એ પૈકી ભાઈઓ બહેનો બંનેનો સમાવેશ થાય છે અને 2 એસ્કોર્ટ હતા, 1 બહેન અને 1 ભાઈ. સાથે આપણે 2 ડ્રાઈવરો મોકલેલા છે અને સવારે આજે 24 તારીખે સવારે 5 વાગે નીકળેલી છે બસ અને રાત્રે ત્યાં પહોંચે એવી શક્યતા છે. ત્યાં ઉજ્જૈન જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે. હા, અત્યારે જવાહર નવોદય વિદ્યાલય ડુમરાની હોસ્ટેલમાં, જેમ ગુજરાતના વિદ્યાર્થીઓ બીજી JNVમાં અભ્યાસ કરવા જતા હોય છે, આ એક પોલિસી છે કે સંપૂર્ણ વર્ષ અભ્યાસ કરે અને વાર્ષિક પરીક્ષાના અંતે એ પાછા પરત ફરે, એ પોલિસી અંતર્ગત અભ્યાસ કરતા હતા અહીંયા.